અને ગુજરાતી મિત્રો, આજે આપણે ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 7 વિષય ગુજરાતી છે. કાલે 16 સુદામા મીઠા શ્રી કૃષ્ણ દેવે પ્રેમાનું જૂથ આપણા આગળ જતા હતા. કાવ્યની અંદર, આખ્યાન કાવ્યની અંદર આપણા આગળ કાવ્યમાં જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સુદામાને મળવા માટે જ્યારે દોડતા જાય છે, પડે છે, ઉઠે છે અને પછી હાફતા હાફતા શ્વાસ ચડી જાય છે, કાયા ખુલી જાય છે, શ્વાસથી એને પડે અને ઊભા થાય છે, ત્યારે એક યુગ વીતી જાય છે. આવું કહેતા જાય છે અને પછી અમે પ્રણાલીઓને કહેતા જાય છે. મિત્રો, જે નમસે એના ચરણ ઝાલી રે, તે સૌપે બુદ્ધને વાલી રે, એને એના ચરણ સ્પર્શ કરશે. કૃષ્ણ ભગવાન એવું કહે છે એમની પ્રાણીઓને કે સુદામા જે પગ સ્પર્શ કરશે એને સૌથી વધારે વાલી ગણે છે. તવ શ્રી સૌ પાછી થકી રે, સામગ્રી પૂજાની થકી રે, અને પછી બધી સ્ત્રીઓ મળે છે અને પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરે છે. કરે મોહ મોહે વળે ભાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે, જેને હશે સાંભળ્યા શું સ્નેહ રે, હશે કંદર્પ ખોટી તેની દેહ રે. પછી મોહ મોહે એકબીજાને સ્ત્રીઓ ભાઈઓ એકબીજાને કેવા લાગી, કે કેવા હશે કૃષ્ણના ભાઈ જેને સાંભળ્યા સાથે હશે સ્નેહ, મિત્રતા, પ્રેમ ભાવ હશે, કેવા હશે કૃષ્ણના ભાઈ, કેવા હશે કૃષ્ણના ભાઈ, હશે કંદર્પ કોટી તેની દેહ રે, અને તેનું શરીર મિત્રો હશે કામદેવ જેવું સ્વરૂપવાન હશે. લે પૂજાના ઉભાર રે, ઊભી રહી છે 16,000 રે, પૂજાના થાળ તૈયાર કરી અને 16,000 નાણીઓ તૈયાર થયેલી છે. ભાઈ લોચનનો સુખ લેજે રે, આજ દિયરનો દર્શન કીજે રે, સુખજી કહે સાંભળ રાય રે, સાંભળ્યોજી મળવાને જાય રે. તો ભાઈ લોચનનો સુખ લેજે રે, તો આંખોથી આપણે લોચનથી ભાઈઓ આપણે દ્રષ્ટિ કરી સુખ માણવાનો છે, એનું દર્શન કરીને. બોલો, આજે દિયરનું દર્શન કરીને, દિયરનું દર્શન કરી અને આપણે એમનું સુખ લેવાનું છે. આંખોથી દ્રષ્ટિથી આપણે એમનો દિયરના દર્શન કરીને સુખ લેવાનું છે. સુખજી કહે છે, સુખદેવજી કહે છે, રાજા સાંભળ, સાંભળ્યોજી મળવાને જાય છે, અને સાંભળ્યોજી મિત્રને મળવા માટે એકદમ છૂટી ચાલે પડી રહ્યા છે મળવા માટે. છમીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દિન દયાલે રે, છમીલોજી છૂટી ચાલે ચાલી રહ્યા છે, દોટ મૂકી છે એટલે દોડવા લાગે છે. દિન દયા, દિન દયા, દિન દયા, દયા એવા પરમાત્મા કૃષ્ણ ભગવાન. સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, છૂટ્યા આંસુ શ્રાવણ નેવરે. સુદામાને જ્યારે કૃષ્ણ જુએ છે, સામે જુએ છે, ત્યારે છૂટ્યા આંસુ શ્રાવણ નેવરે. તો શ્રાવણ મહિનાના શ્રાવણમાંથી જ્યારે વરસાદ પાણીથી પડે છે, નળિયા ઉપરથી, ચાપડા ઉપરથી, તેમ કૃષ્ણ ભગવાનને આંખોમાંથી સુદામાને જોઈને આંસુ વહેવા લાગે છે. જુએ કૌતુક ચારે ભરણ રે, ક્યાં મિત્રને ક્યાં શરણ શરણ રે. ચારે બાજુ આ કૌતુક એટલે દ્રશ્ય રવાય પ્રમાણ જેવું ચારે ભરણ ધારે ભરણ જોઈ રહી છે. ક્યાં મિત્રને ક્યાં શરણ શરણ, મિત્ર એટલે બ્રાહ્મણ અને ક્યાં શરણ શરણ ભગવાન, ક્યાં એક મોટો બ્રાહ્મણ અને ક્યાં એક સાક્ષાત ભગવાન જેનું શરણ છે.
ચડિયા રે પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે જુએ છે તો આ કૌતુક દેવો પણ પુષ્પો વૃષ્ટિ કરીને ભગવાનની પ્રત્યે પુષ્પો વૃષ્ટિ કરી આસમાંથી પ્રભુજી ઋષિ ને પાયે પડ્યા રે અને મિત્રો એવું દ્રશ્ય સમજાય છે સાચા ભગવાન છે એ સુધાને પગે પડી જાય છે જુઓ કેવું વાતાવરણ છે કેવું એટલો ભાવ છે સખા પ્રત્યે ઘરે ઉઠાડ્યા ઘરે હાથે રે ઋષિની લીધા આવ્યા સાથે રે હરિને સુધામાએ હરિને ઉઠાડ્યા પછી મુખ અન્ય અન્ય જુએ રે હરિના આંસુ ઋષિજી લીધે રે પછી એક બીજો પ્રેમાલિંગન સાથે ભેટી પડે છે અને બંને એકબીજા સામે મુખથી એકબીજા અન્ય અન્ય એકબીજા એકબીજા સાથે જુએ છે મુખથી હરિના આંસુ ઋષિજી લીધે રે અને ભગવાનના આંસુ સુદામાં લુછાવી ગયા છે તુમને પાત્ર ઉલાલે લીધો રે દાસત્ય દયાળજીએ તો
અચલ હોય નહીં. તો બોલો રુકમણી નાની, તમે બોલો છો શું જાણી રે? શું બોલો છો? વિસ્મે થઈ હરિ ભક્તને ઓળખો નહીં, બેસાડ્યા મિત્રને સૈયા ઉપર, ઢોળે બાય હરિ ઉભા રહી રે. તો બોલો બોલો બોલે છે શું બોલો છો તમે? આ વિષ્ણુ આચાર્ય થઈને બરાબર. તો હવે આપણે અહીંયા આ આવે છે.